નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હર્ષમુખ ઝાલા, તક્ષશિલા વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 2 બહુપદીઓ. હવે આ લેક્ચરની અંદર આપણે બહુપદીના પ્રકાર વિશે જોઈશું. બહુપદીના પ્રકાર, એમાં એ પદના આધારે, તો નંબર 1 એકપદી, તો જે બહુપદીમાં એક જ પદ હોય, અથવા તો જે પદાવલીમાં એક જ પદ હોય તે. નંબર 2 દ્વિપદી, તો જે પદાવલીમાં બે પદ હોય તે. નંબર 3 ત્રિપદી, તો જે પદાવલીમાં ત્રણ પદ હોય. આને આપણે પદના આધારે બહુપદીના પ્રકાર કહીશું, બરોબર. ત્યાર પછી એમ ઘણા બધા પદ હોય તો એમ પદી કહેવાય. બી પદના આધારે, પછી ચલના આધારે. ચલ એમો એક ચલ બહુપદી, તો જેમો એક જ ચલ હોય, એક જ ચલ હોય. દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર 5x + 3, આ એક બહુપદી છે, પણ ચલ કેટલા છે? એક જ. નંબર 2 દ્વિચલ બહુપદી, તો જેમાં બે ચલ હોય, પી ઓફ એક્સ બરાબર 5x + 3y + 7. એક સુરેખ બહુપદી છે, બરોબર, પણ આને દ્વિચલ બહુપદી કહી શકાય. એ જ રીતે ત્રિચલ બહુપદી, તો જેમાં ત્રણ ચલ હોય, એટલે પી ઓફ એક્સ એવા સંકેતથી દર્શાવે છે, અથવા તો સંકેત ના લખો તો આ રીતે પણ લખી શકાય. દાખલા તરીકે x + y + z + 7, આમાં ત્રણ ચલ છે એટલે ચલના આધારે પ્રકાર થાય. એ જ રીતે હવે સી ઘાતના આધારે બહુપદીના પ્રકાર, ઘાતના આધારે જેવો ઘાત હોય એના આધારે એનું નામકરણ થાય. નંબર 1 એક ઘાત, અથવા તો અચળ બહુપદી પહેલા લઈએ, ચલો શૂન્ય બહુપદી. ધ્યાન આપજો, તો પી ઓફ એક્સ બરાબર 0 ને શૂન્ય બહુપદી કહે છે. પી ઓફ એક્સ બરાબર 0 હોય તો એને આપણે શૂન્ય બહુપદી કહીશું. એ પછી નંબર 2
अजब अजब बहुपदी तो एमओ पी ऑफ एक्स बराबर पांच ने अचल बहुपदी अचल पदी कहे छे। आमा कोई चलज ना होय। पछी नंबर त्रण एक घात कौंसमो सुरेख बहुपदी तो एनी व्याख्या थशे जे बहुपदी मो चलनो घातांक चलनो घातांक एक होय ते सुरेख बहुपदी छे। एनु प्रमाणित स्वरूप प्रमाणित स्वरूप केवू थशे तो p ऑफ x बराबर ax प्लस b इज नॉट इक्वल टू 0 a अल्पविराम b बिलोंग्स टू r ए ની એ કોઈ વાસ્તવિક સંખ્યા હશે આમાં ચલ કયું છે તો x એ ચલનો ઘાતાંક કેટલો છે 1 તો જે બહુપદીમાં ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે। અત્યારે આપણે એક જ ચલની વાત કરીએ છે નંબર 4 દ્વિઘાત બહુપદી तो जे बहुपदी मो चलनो महत्तम घातांक बे होय ते द्विघात बहुपदी छे ते द्विघात बहुपदी छे। એનું પ્રમાણિત સ્વરૂપ છે પ્રમાણિત સ્વરૂપ p ઓફ x બરાબર ax² + bx + c a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 a b c બિલોંગ્સ ટુ r જે વાસ્તવિક સંખ્યાઓ હશે જે વાસ્તવિક સંખ્યાઓ હશે એ પછી ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી તો જે બહુપદીમાં બહુપદીનો મહત્તમ ઘાતાંક 3 હોય તે ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી છે। એનું પ્રમાણિત સ્વરૂપ છે પ્રમાણિત સ્વરૂપ p ઓફ x બરાબર a x ઘન + b x² + c x + d a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 a b c d belongs to r થશે તો આને ત્રિઘાત બહુપદી કહીશું। ચલ ફક્ત એક જ હશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બહુપદીનું સામાન્ય સ્વરૂપ જોઈએ। બહુપદીનું સામાન્ય સ્વરૂપ p ઓફ x બરાબર an x નો n ઘાત એટલે આને n ઘાત બહુપદી કહેવાય વત્તા
an माइनस वन इसे अगुणक चे x नो n माइनस वन घात इले उतरता घातना क्रम मा वत्ता an माइनस टू x नो n माइनस टू घात वत्ता डेस 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 वत्ता a नो जीरो सगुणक x नो जीरो आने आपणे बहुपदी नो प्रमाणित स्वरूप कहीशुं. ख्याल आवी गयो विद्यार्थी मित्रों?